રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, હું છું સિદ્ધિ. સમાચારોની કરીએ શરૂઆત છોટાઉદેપુરથી. અકસ્માત સર્જાયો છે છોટાઉદેપુરમાં અને ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બાઇક સવાર વ્યક્તિને અકસ્માત નડ્યો છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. વાંકી ગામમાં અકસ્માત સર્જાયો છે. વાંકી ગામના વિનોદ નાયકા નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. અન્ય વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુરના પાવી જેતપુરની સુખી કોલોની નજીક અકસ્માત સર્જાયો છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અનેક જગ્યા પર નદી નાળા ભરાયા છે. બુધવારે જિલ્લામાં સવારથી સાંજ સુધી 1.5 ઇંચ વરસાદ પડ્યો. સુબીરમાં સૌથી વધારે 2 ઇંચ વરસાદ પડ્યો. વઘઈમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. તો પાણી ભરાતા જિલ્લા પંચાયત હસ્તકના 4 માર્ગને બંધ કરી દેવાયા છે. નાનાપાડા કુમારબંધ રોડ, સુપરદાડ સૂર્યાબરાડા રોડ, ખાતળ ફાટક, ઘોડી રોડ અને ઢાઢરા વીએ રોડ વચ્ચેનો વાહન વ્યવહાર તથા અવર જવર બંધ કરી દેવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે. ખાસ કરી જિલ્લાના ભિલોડા તાલુકાની અંદર 3.5 ઇંચ વરસાદ થયો છે, જેને પગલે ભિલોડાની હાથમતી નદી અને બુઢીલી નદીમાં ગોળાપૂર આવ્યું છે. નવા નીરની આવક થઈ છે. તો બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદી માહોલને કારણે મેશ્વ નદીમાં ગોળાપૂર આવ્યું છે. ચોમાસું બેઠા બાદ પ્રથમ વખત ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે, જેનાથી વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જિલ્લામાં કુલ 2 લાખ હેક્ટર જમીનમાં જુદા જુદા પાકનું વાવેતર કરાયું છે. ત્યારે જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસતા ખેતીને પણ જીવતદાન મળ્યું છે. હાલ પણ જિલ્લાના શામળાજી, પીલુડા, મોડાસા, ઇસરોલ સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ સાથે વરસાદી માહોલ યથાવત છે. અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ વરસાદ પડ્યો છે. શામળાજી પાસેની મેશ્વ નદીમાં ગોળાપૂર આવ્યું છે. સિઝનમાં પહેલી વખત નદી 2 કાંઠે વહેતી થઈ છે. અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેશ્વ નદી 2 કાંઠે થઈ છે. આ દ્રશ્યો છે શામળાજી પાસેની મેશ્વ નદી, જે રાજસ્થાન તરફથી આવે છે. રાજસ્થાનમાં પણ ભારે વરસાદના કારણે પ્રથમ વખત સિઝનમાં મેશ્વ નદીમાં આ જળસ્તર જોવા મળી રહ્યું છે. 1000 ક્યુસેકની આવક જોવા મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં આ નજારો જોવા માટે આવી રહ્યા છે. પરંતુ જે આ પાણી આવી રહ્યું છે તે ક્યાંક ખેડૂતો માટે ખુશીના સમાચાર લાવી રહ્યું છે. જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે પાણીની તાતી જરૂરિયાત છે તેવા સમયે જ વરસાદી માહોલ અરવલ્લી જિલ્લામાં જોવા મળતા ક્યાંક ને ક્યાંક લોકો ખુશ થયા છે. ત્યારે માત્ર 52% વરસાદના કારણે જિલ્લામાં લોકો પરેશાન હતા, પરંતુ હવે ધીમે ધીમે વરસાદી માહોલ જોર પકડતો જાય છે તેવી સ્થિતિમાં નદીમાં પાણીમાં આવવાના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી.